મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધી જન્મભૂમિ પોરબંદરમાં મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ કીર્તિ મંદિર ખાતે પૂજ્ય બાપુની 154મી જન્મ જયંતિએ પૂજ્ય બાપુના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી અને સર્વધર્મ પ્રાર્થના સભામાં સહભાગી થઈ વિશ્વ વિભૂતિ મહાત્મા ગાંધીજીને શબ્દાંજલિ અર્પણ કરી હતી, જેમાં સર્વધર્મ પ્રાર્થના, શ્રી રામચંદ્ર સ્તુતિ, મહાત્મા ગાંધીજીને પ્રિય વૈષ્ણવજન તો ભજન અને રઘુપતિ રાઘવ સહિત ગાંધીજી ભજનાવલીના સર્વધર્મના ભજનો રજૂ કર્યા હતા. આ ભજનાવલી રજૂ કરનાર સરકારી શાળાના શિક્ષકો મૌલિકભાઈ જોશી, શરદભાઈ જોશી, મનીષભાઈ જોશી, પ્રીતિબેન કોટેચા, લતાબેન જુંગી તથા મહર્ષિ આચાર્યએ જુદા જુદા ભજનો રજૂ કર્યા હતા. આ ઉપરાંત કીર્તિ મંદિર ખાતે યોજાયેલ સર્વધર્મ પ્રાર્થના સભાનું સંચાલન નીરવભાઈ જોશીએ કર્યું હતું. કલેક્ટર અશોક શર્માના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી જાડેજા તેમજ સમિતિના સભ્યો અને કર્મયોગીઓએ આજે મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ પ્રાર્થના સભાના આ કાર્યક્રમનું સુંદર સંકલન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ તકે સર્વધર્મ પ્રાર્થના રજૂ કરનાર કલાકારોને બિરદાવી તેઓની સાથે ફોટો સેશન કર્યું હતું. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. Thank you.